એક તો નિષ્ઠા, દ્રઢ કરવી. નિષ્ઠામાં બધું આવી ગયું, ગુણાતીતાન સ્વામી કહ્યું છે, એટલે દ્રઢ નિષ્ઠા પાકી થાય. પછી બીજા બધા સર્વે તને મને ધને ખૂબ સુખી થાવ, અને બધાના પ્રશ્નો ઉકલી જાય, અને આપણે દેહને આત્મા આ દેહનું બધું કજિયો છે એટલે એ વાત સમજાય આપણને, દેહને આત્મા. તો આવી સમજણ આપણે આવે એટલે કોઈ વસ્તુ ખામી ના રહે, બધા બેલેન્સ થઈ જાય. દેહનો કજિયો બહુ ભારે છે, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી દેહનો કજિયો જ છે. એટલે માયા છે, એ માયા, દેહરૂપી માયા, એ અલગ થાય તો જ આપણે કામ થાય. એટલે બધાને આશીર્વાદ છે. બધા શાસ્ત્રીમાં યોગ્ય પ્રમુખ સાઈના આશીર્વાદ છે. એટલે બધે સુખી થાવ, તને મને બેને સુખી થાવ. અને બીજા આપણે બધી જ્ઞાન થાય, આપણને જ્ઞાન થાય, સમજણ થાય, સમજણથી બધી બધું બેલેન્સ થઈ જાય. એ આપણને બધાને પ્રાર્થના કરીએ છીએ, બધાને આવું સચોટ જ્ઞાન, અક્ષર પુરુષોત્તમ મહારાજનું જ્ઞાન દ્રઢ થાય, દ્રઢ થાય, એ જ પ્રાર્થના. હવે આ કોરોના મહામારીનો અંત આવે એ પ્રાર્થના કરી છે. અમે તો રોજ અમે કૂચા બોલાવીએ છીએ, પણ આપણે સંકલ્પ કરીએ કે જડમૂળથી આ કોરોના નાશ થાય, અને બધાનો વ્યવહાર સારા ચાલે. પછી તો બધું કોરોના એટલે એ એકવાર દૂર થઈ જાય, બધાનો વ્યવહાર બધું આગળ આવી જાય. તો એ અને હવે હરિભક્તોને તો નડે જ નહીં એ વાત, કોરોના પાસે જ ના આવે. એ અને બીજા છે પણ થોડું ધીમે ધીમે એકદમ જળમૂળથી નાશ પામી જાય એ પ્રાર્થના કરી છે.